નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિશ્વ વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથીની અંદર પ્રયોગ નંબર બાવીસનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં તમારી શાળાનું નામ લખવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર બાવીસ તારીખ જે તમારા શિક્ષક મિત્ર લખાવે તે લખવાની રહેશે હેતુ જોઈશું આરકીમીડિટના સિદ્ધાંતની મદદથી કન પદાર્થની ઘનતા શોધવી અથવા તો સ્પ્રિંગ બેલેન્સ અને અંકિત નાળાકારની મદદથી પાણી કરતાં વધારે ઘનતા હોય તેવા ઘન પદાર્થોની ઘનતા શોધવી સાધનો જોઈશું તો સ્ટેન્ડ સ્પ્રિંગ બેલેન્સ અંકિત નાળાકાર દોરી પદાર્થની વાત કરીએ તો લોખંડનો ટુકડો પિત્તળનો ટુકડો જોઈશે અહીં તમે આકૃતિ જોઈ શકો છો આ પ્રકારે જે છે તમારે મિત્રો આકૃતિ જે છે અહીં આપેલી જગ્યાની અંદર દોરવાની રહેશે ત્યારબાદ પ્રયોગની પદ્ધતિ જોઈશું એક લોખંડનો ટુકડો લઈ તેને દોરીના એક છેડા સાથે બાંધો દોરીની બીજા છેડાને સ્પ્રિંગ બેલેન્સના હુક સાથે બાંધો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગ બેલેન્સને સ્ટેન્ડ પરથી લટકાવી લોખંડના ટુકડાનું હવામાં વજન એટલે કે ડબલ્યુ વન નહોતો એક અંકિત નાળાકાર લઈ તેના અડધે સુધી પાણી ભરો આકૃતિ બીમા દર્શાવ્યા મુજબ લોખંડના ટુકડાને અંકિત નાળાકારમાંના પાણીમાં ધીમે ધીમે સંપૂર્ણ ડૂબાડો આ વખતે સ્પ્રિંગ બેલેન્સ પરનું વજન ડબલ્યુ ટુ નહોતો વજનમાં થતો ઘટાડો ડબલ્યુ વન ઓછા ડબલ્યુ ટુ નહોતો આ જ રીતે લોખંડના બીજા ટુકડા અને પિત્તળના બે ટુકડા લઈ ઉપર મુજબ પ્રયોગ કરો દરેક પદાર્થની ઘનતા શોધો હવે મિત્રો વાત કરીશું આપણે અવલોકનનું કોષ્ટક આપેલું છે લોખંડનો એક ટુકડો જે છે એનું હવામાં વજન એટલે કે ડબલ્યુ વન વીસ છે પદાર્થનું વજન જે છે ડબલ્યુ ટુ જે છે એ દસ છે ડબલ્યુ વન ઓછા ડબલ્યુ ટુ કરીએ એટલે કે વીસમાંથી દસ ઓછા કરીએ તો દસ રહેશે તો એ પદાર્થની ઘનતા જે છે આપણે કિલોગ્રામ મીટરની મિત્રો -3 ત્રણ ખાતમાં શોધેલું છે તો પાણીની ઘનતા તમે જોઈ શકો છો કે વીસ ભાગ્યા દસ ગુણ્યા એક હજાર બરાબર બે હજાર થશે લોખંડનો બીજો ટુકડો જે છે એ પચાસનો છે પાણીમાં તેનો વજન ત્રીસ થશે તો પચાસ ઓછા ત્રીસ બરાબર વીસ તો એનો મિત્રો પચીસો આવશે પિત્તળનો એક ટુકડો છે ત્રીસ ઓછા પંદર એટલે કે પંદર એમાં બે હજાર આવશે પિત્તળનો બીજો ટુકડો સાઠ ઓછા ચાલીસ એટલે કે વીસ એની અંદર ત્રણ હજાર આવશે આના ઉપરથી આપણે નિર્ણય શું લઈ શકીએ જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે તેના ઉપર લાગતો હોય છે ઉપયોગથી કોઈપણ પદાર્થની ખંતા શોધી શકાય છે હવે વાત કરીશું જ્ઞાન ચકાસણી પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો કોની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે તો બરફની જીવનનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌ કોણે મેળવ્યું હતું તો કેવિન ડીસે ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય કેટલું છે તો મિત્રો બી છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત એન એમનો વર્ગ કે જી માઇનસ વર્ગ નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધુ હશે તો એન્ટાર્કટિકા ટીકા પર છ કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર ઉપર દળ કેટલું હશે તો મિત્રો એની અંદર આવશે છ કિલો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફેર પડશે તો ચાર ગણું થઈ જશે ખાલી જગ્યા પૂરો ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એક પોઈન્ટ ત્રેસઠ એમ એસ માઇનસ બે વર્ગ છે પૃથ્વી પર અઠ્ઠાણું ન્યૂટન વજન ધરાવતા પદાર્થનો દળ દસ કિલો થાય પૃથ્વીની સપાટીએ ગુરુત્વ પ્રવેગ એટલે કે જેનું મૂલ્ય નવ પોઇન્ટ આઠ એમએસનો માઇનસ વર્ગ હોય છે ત્રીસ કિલો દળ ધરાવતા પદાર્થનું વજન ચંદ્ર ઉપર મિત્રો ઓગણપચાસ ન્યૂટન થાય છે લોખંડના એક નક્કર લંબઘનનો દળ એકસોને છપ્પન ગ્રામ અને કદ વીસ સેન્ટીમીટરનો ઘન છે તો તેની ઘનતા સાત પોઈન્ટ આઠ ગ્રામ સેન્ટીમીટરને મિત્રો માઇનસ કન છે તો એ સંપૂર્ણ મિત્રો બાવીસ નંબરનો જે આપણો પ્રયોગ હતો પૂર્ણ થાય છે ત્યાર પછી પ્રયોગ નંબર ત્રેવીસ જોવા માગો છો તો આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો